નમસ્તે મિત્રો, હું યુસુફ ખાન ઇસ્માઇલ ખાન ટાંક સ્વાગત કરું છું આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ 24/7 ઇંગ્લિશમાં. મિત્રો, તમારા શબ્દો બદલો, તમારી દુનિયા બદલાઈ જશે. શબ્દો જે છે એ આપણને ફ્રીમાં મળે છે, એટલે કે મફતમાં મળે છે, પરંતુ બોલાયેલા શબ્દોની આપણે ભારી કિંમત ચૂકવવી પડે છે. શબ્દોથી છે એ આપણે આપણા દુશ્મનને જે છે એ જીતી શકીએ છીએ, અને એ જ શબ્દોથી આપણે આપણા મિત્રોને હારી શકીએ છીએ. બોલાયેલા શબ્દો જે છે એના આપણે ગુલામ થઈ જઈએ છીએ, જ્યારે ન બોલાયેલા શબ્દોના આપણે માલિક છીએ. આપણા શબ્દો એ આપણું કેરેક્ટર બતાવે છે. વ્યક્તિ જ્યારથી સમજદાર થાય છે અને એના જીવનના અંત સુધી એના શબ્દોનું બહુ જ વેલ્યુ રહે છે. જે વ્યક્તિના શબ્દોનું કોઈ વેલ્યુ નથી, એની પ્રતિભા એવી થઈ જાય છે કે એના શબ્દોનો કોઈ અર્થ જ નથી, એ વ્યક્તિનું કોઈ મતલબ રહેતો નથી, એનો કોઈ જ વેલ્યુ નથી રહેતો. આપ આપના શબ્દોનો વેલ્યુ જાળવો, આપનું કેરેક્ટર ઉચ્ચ કોટીનું બનાવો. મિત્રો, એ ખૂબ સરસ મજાની વાત છે, આપ ધ્યાનથી અને જરૂરથી સાંભળશો, આ વિડીયોને અંત સુધી જરૂરથી જોશો. મિત્રો, એક જે છે એ બ્લાઇન્ડ મેન એક જાહેર માર્ગ ઉપર મદદ માંગી રહ્યો હોય છે, એટલે કે ભીખ માંગી રહ્યો. એક રોડ ઉપર એક લેડી જે છે એ દરરોજ પસાર થતી હતી એની ઓફિસ જવા માટે, અને એ બ્લાઇન્ડ મેનને હેલ્પ કરતી હતી. એ લેડીએ નોંધ્યું કે આ રોડ જે છે બહુ જ બિઝી છે, ઘણા બધા લોકો પસાર થઈ રહ્યા છે, પરંતુ એનામાંથી બહુ જ ઓછા લોકો જે છે એ બ્લાઇન્ડ મેન તરફ ધ્યાન આપી રહ્યા છે અથવા તો એને હેલ્પ કરી રહ્યા છે. એણે થોડાક દિવસ આ બાબતનો અભ્યાસ કર્યો કે આવું કેમ બની રહ્યું છે, કે શા માટે લોકો જે છે એ બ્લાઇન્ડ મેન તરફ સહાનુભૂતિ નથી બતાવી રહ્યા. એક દિવસ જે છે એ લેડીએ જે છે એક ચેન્જ કર્યું, અને એ જે ફેરફાર હતો એ શબ્દોનો હતો, અને એ શબ્દોએ ચમત્કાર કરી નાખ્યો. બ્લાઇન્ડ મેને જે પોતાની પાસે મદદ માટેનું બોર્ડ મૂકેલું હતું, એ બોર્ડની અંદર પહેલા લખેલું હતું કે આઈ એમ બ્લાઇન્ડ, પ્લીઝ હેલ્પ મી. આ લેડીએ જે છે એ બોર્ડને જે છે એ આખું ચેન્જ કરી નાખ્યું, એના શબ્દો બદલાવી નાખ્યા, શબ્દોનું જાદુ રચી નાખ્યું. એણે એવું લખ્યું કે ઇટ ઇઝ અ બ્યુટિફુલ ડે બટ આઈ કેન નોટ સી. આ બોર્ડ જ્યારે એણે મૂક્યું અને ત્યાંથી પસાર થતા લોકો આ બોર્ડ જે છે એ જ્યારે વાંચતા, ત્યારે એ બોર્ડની એ શબ્દોની એટલી બધી અસર થવા લાગી કે થોડાક જ સમયની અંદર એ વ્યક્તિને મદદની જે છે એ એમ કહી શકીએ કે મદદની પૂર આવી ગઈ. આવું શા માટે થયું? તો મિત્રો, એ શબ્દોનો જાદુ હતો. કારણ કે જ્યારે લેડીએ એવું લખ્યું કે ઇટ ઇઝ અ બ્યુટિફુલ ડે બટ આઈ કેન નોટ સી, ત્યારે જે છે એ વ્યક્તિઓને પોતાની જે આંખની જે શક્તિ મળી છે એ જોઈ શકે છે, એની જે તાકાત મળી છે એ તાકાત જે છે એ અદભુત છે. ખ્યાલ આવે ખુદાએ એમને કેટલી મોટી નહેમત આપી છે એ એમને વેલ્યુ સમજાય, અને આ નહેમત જે છે આ બ્લાઇન્ડ મેનને ના આપીને એના પાસેથી શું જૂટવી લીધું છે એની રિયલ કિંમત સમજાય, અને એના કારણે એ લોકો જે છે એ પસાર થતા હતા એમને આ બ્લાઇન્ડ મેન તરફ ખૂબ સહાનુભૂતિ થવા માંડી, અને હેલ્પ કરવા માટેની દિલની અંદર તમન્ના જાગી, અને આ તમન્ના જે છે એ મદદના રૂપમાં બહાર આવવા લાગી. તો આ જાદુ જે છે એ માત્ર શબ્દોનો હતો. આવો જ જાદુ જે છે આપણી દુનિયાની અંદર, આપણા લાઈફની અંદર પણ થઈ શકે છે, જ્યારે આપણે આપણી શબ્દોની પસંદગી યોગ્ય રીતે કરીએ. તો મિત્રો, તમારા શબ્દો બદલો, તમારી દુનિયા બદલાઈ જશે. કેવી લાગી આજની મારી વાત, જરૂરથી જે છે આપ કોમેન્ટ સેક્શનમાં જણાવશો. મારી યુટ્યુબ ચેનલ 24/7 ઇંગ્લિશને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો. થેન્ક યુ, ધન્યવાદ, શુક્રિયા મિત્રો.